डियर स्टूडेंट्स, हेलो फ्यूचरिस्टिक डॉक्टर्स, केम छो? आई होप बधा मजा में हसो दीक। चलो स्वागत करी दिए हमारा वीडियो ट्यूटोरियल में तमारू धूमधाम थी बैंड बाजा भारत के साथ। भारत किसकी निकालनी है वो मुझे मालूम नहीं है। ओके चलो तो लेट्स गो बेटा, स्टार्टेड अवर न्यू सेशन। ओके एंड दिस सेशन वी विल डिस्कसिंग अबाउट द सुपरपोजिशन प्रिंसिपल। ओके बिफोर स्टार्टिंग दिस सेशन, फर्स्ट ऑफ ऑल आई विल इंट्रोड्यूस टू माई सेल्फ हिरानारायण मोहलिया एंड वेलकम्स यू टू बच्चा पार्टी, माई वीडियो ट्यूटोरियल, माई फ्यूचरिस्टिक डॉक्टर्स वेलकम्स। चलो सो लेट्स स्टार्ट अवर टूडे सेशन विथ द सुपरपोजिशन प्रिंसिपल ऑफ इलेक्ट्रिक चार्ज। ओके संपातपणा नो नियम, सुपरपोजिशन प्रिंसिपल एटले के संपातपणा नो नियम। हवे संपातपणा नो नियम तमे लगभग तो ऑलरेडी भणी चुकेला छो, लगभग नहीं पण तमे भणीने ज आवेला छो। एटले जे छोकराओ ड्रॉपर बेचना स्टूडेंट छे अथवा तो जे लोकोनुं 11th कम्प्लीट थई गयुं छे ने जे लोको 12th मां छे એ લોકોને ખ્યાલ હશે કે સંપાતપણા નો નિયમ એટલે શું અથવા તો સંપાતપણ એટલે શું, પણ જે લોકો હજુ નવા નવા છે મીન્સ કે એમ તમે સ્ટાન્ડર્ડ 12th ના કોન્સેપ્ટ ભણો છો, એટલે જે છોકરાઓ જે છે 11th ક્લિયર કરેલું હશે જે સ્ટુડન્ટ હોય એ લોકો સ્ટાન્ડર્ડ 12th ભણવાના છે ઓબ્વિયસલી છે। ચલો તો વાત કરીએ સંપાતપણાના સિદ્ધાંત વિશેની। હવે આપણે એક વસ્તુ નોર્મલી ડિસ્કશન કરી ચૂકેલા હતા કુલંબના નિયમમાં, સંપાતપણા નો નિયમ જે છે તે કુલંબ ના નિયમ નું જ જે છે એ સ્વરૂપ છે, પણ કુલંબ નો નિયમ ફક્ત ને ફક્ત સાના માટે હતો, બે વિદ્યુત ભારો વચ્ચે, કેટલા વિદ્યુત ભારો વચ્ચે, ફક્ત બે જ વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું જે બળ છે તે બળ ફક્ત ને ફક્ત કુલંબ ના નિયમ પરથી આપણને મળેલું હતું। ઓકે અને બીજી એક વસ્તુ આપણે ત્યાં એ પણ જે છે એ શોધેલી હતી કે ભાઈ કુલંબ ના નિયમ પરથી કે એ જે નિયમ છે એ ફક્ત બિંદુવત વિદ્યુત ભારો માટે લાગતો હતો, જેમાં આપણે ડિસ્કશન કરેલા હતા કે ભાઈ સજાતીય વિદ્યુત ભારો હોય તો અપાકર્ષે અને વિજાતીય વિદ્યુત ભારો હોય તો આકર્ષે। વોટ અબાઉટ ધી સિસ્ટમ ઓફ ચાર્જીસ, એટલે કે એક કરતા ઘણા બધા વધારે એવા અથવા તો બે કરતા વધારે એવા વિદ્યુત ભારો છે આપણી પાસે, તો બે કરતા વધારે વિદ્યુત ભારો હશે તો તેને અનુલક્ષીને હવે વાત કરવાની છે આપણે કે ભાઈ આપણી પાસે જો બે કરતા વધારે વિદ્યુત ભારો હોય ત્યારે જે છે એ શું થશે, તો ત્યારે જે ઉદ્ભવતું કોઈ આપણો વિદ્યુત ભાર છે કે જે વિદ્યુત ભારને આપણે લીધેલો છે સંદર્ભ વિદ્યુત ભાર, ઓકે તો એ સંદર્ભ વિદ્યુત ભાર પર ઉદ્ભવતું જે બળ છે તે બળ કેટલું હશે, તે બળ વિશેની વાત જે છે તે આપણે આ કોન્સેપ્ટમાં દીકરાઓ અત્યારે કરવાના છીએ। ઓકે અને એ જ જે છે જેને આપણે કહીએ છીએ આપણો સંપાતપણાનો નિયમ। ઓકે એને જ આપણે શું કહીએ છીએ દીકરાઓ, તો એ જ વસ્તુ જે છે એને આપણે કહીએ છીએ સંપાતપણાનો નિયમ। ઓકે ચાલો તો જોતા જઈએ કે ભાઈ શું છે સંપાતપણાનો નિયમ અને કરીએ સાબિતી। ચલો હવે ધારી લઈએ કે એ બે કરતા વધારે વિદ્યુત ભારોનું કોઈ એક આપણી પાસે તંત્ર છે। હવે બે કરતા વધારે તમે વિદ્યુત ભારો લાવો એટલે એ સામા આવી જાય, એક સંતલમાં આવી જાય, એટલે એક રેખા પર હવે એ વસ્તુ તમને મળશે નહીં। પહેલું જે છે એ કુલંબનો નિયમ ફક્ત તમને વન ડાયમેન્શન માટે મળેલો, એક પરિમાણ માટે। હવે જયારે એક કરતા વધારે વિદ્યુત ભારો છે તમારી પાસે, ધારી લો કે કોઈ એક અહીંયા વિદ્યુત ભાર છે, જે વિદ્યુત ભારને કહી દઈએ Q1, અહીંયા કોઈ એક વિદ્યુત ભાર છે જેને કહી દઈએ Q2, અહીંયા કોઈ એક જગ્યા પર વિદ્યુત ભાર છે કહી દઈએ Q3, અહીંયા કોઈ એક જગ્યા પર વિદ્યુત ભાર છે Q4। હવે ધારી લઈએ કે ધારો કે આ જે બધા વિદ્યુત ભારો છે તેનું યામાક્સ પદ્ધતિના ઉગમ બિંદુ ઓ થી અનુલક્ષીને એનું જે સ્થાન સદિશ છે એ સાના વડે દર્શાવવામાં આવે છે, સ્થાન સદિશ વડે એનું જે સ્થાન છે તે। ઓકે તો Q1 વિદ્યુત ભારનો સ્થાન સદિશ છે ધારો કે R1, Q2 વિદ્યુત ભારનો સ્થાન સદિશ છે ધારો કે R2, Q3 વિદ્યુત ભાર છે એનો સ્થાન સદિશ છે ધારો કે R3, અને Q4 વિદ્યુત ભાર છે એનો ધારો કે સ્થાન સદિશ છે R4। તો આપણી પાસે આવા ટોટલ ચાર જે છે તે જુદા જુદા વિદ્યુત ભારો છે। ઓકે
અને હવે એમાં ધારી લઈએ કે કોઈ એક વિદ્યુત ભાર જે છે એના ઉપર બીજા વિદ્યુત ભારો વડે જે લાગતું બળ છે એને દર્શાવવાનું છે। એક કામ કરીએ, હજુ કોઈ એક અહીંયા વિદ્યુત ભાર જે છે એને ધારી લઈએ જેને હું ક્યુ ડેશ વડે દર્શાવું છું। સાના વડે? ક્યુ પ્રાઇમ। ક્યુ પ્રાઇમ, પ્રાઇમ એટલે ડેશ, તો ક્યુ ડેશ વડે હું એને દર્શાવું છું જેનો વિદ્યુત ભાર જે છે એ છે આર જેટલો। એ કામ કરીએ, અથવા તો આને ફક્ત ક્યુ જ કહીએ। ચલો આને શું કહીએ? ફક્ત ને ફક્ત ક્યુ જે છે એ જ કહીએ। ઓકે, ચલો તો ક્યુ એક વિદ્યુત ભાર છે, તો જે વિદ્યુત ભાર નો સ્થાન સદિશ જે છે એ આર જેટલો છે। હવે આ ક્યુ વિદ્યુત ભાર પર, કયો વિદ્યુત ભાર છે? ક્યુ વિદ્યુત ભાર। તો આ ક્યુ વિદ્યુત ભાર પર જે જુદા જુદા વિદ્યુત ભારો છે એના દ્વારા લાગતું આપણે બળ મેળવવું છે। એક કામ કરીએ, આજે છે એને સિસ્ટમની બહાર લઈ જઈએ, એટલે મસ્ત જે છે એ બળનું નિરૂપણ આપણે વ્યવસ્થિત કરી શકીએ આકૃતિમાં પણ। તો આને જે છે એ હજુ બહાર લેતા જઈએ અને અહીંયા કઈ લઈ લઈએ કોઈ વિદ્યુત ભાર આપણો ક્યુ, અથવા તમે ક્યુ ફાઈવ પણ લઈ શકો એઝ યુ વિશ। ક્યુ નોટ તમારે લેવું હોય તો તમે ક્યુ નોટ પણ લઈ શકો, ધારી શકો, તમારે જે પણ વેલ્યુ દીકરાઓ ધારવી હોય એ વસ્તુ તમે અહીંયા ધારી શકો છો। ઓકે, ચલો હવે બીજું કે ભાઈ આપણે કુલંબનો નિયમ ભણેલા હતા। યસ, જો કુલંબના નિયમમાં એક વસ્તુ મને કહેવાની રહી ગઈ હતી, લગભગ મેં નહીં કીધું હોય આઈ થિંક, કે કુલંબનો નિયમ જે છે એ ટુ બોડી ફોર્સ છે। કેવો ફોર્સ છે? ઓનલી ટુ બોડી ફોર્સ, કેમ કે તે ફક્ત બે જ પદાર્થો વચ્ચે ઉદ્ભવતું જે બળ છે એનો ખ્યાલ આપે છે, એટલે કુલંબનો નિયમ કેવું છે? ટુ બોડી ફોર્સ છે। હવે જો એની સાપેક્ષમાં આપણે અહીંયા વાત કરીએ, આપણી પાસે જે છે સંપાતપણાનો નિયમ। હવે આપણે આગળ જોઈ ગયા હતા કુલંબના નિયમમાં, ક્યાં જોઈ ગયા હતા? કુલંબનો જે નિયમ આપણે ભણેલા ને, તે કુલંબના નિયમમાં આપણે આગળ જે છે એ ભણી ચૂકેલા હતા અને આગળ જે છે તે આપણે જોઈ ચૂકેલા હતા। ઓકે, ચલો ક્યુ ટુ એટલે બધાની જે રેખાઓ જે છે ને એ જુદી જુદી મળવી જોઈએ, વ્યવસ્થિત ક્લિયર એક આઈડિયા આપણને આવવો જોઈએ। તો ક્યુ ફોર વિદ્યુત ભાર છે ને એને પણ હું હજુ બહાર લઈ લઉં, અહીંયા ક્યાંય મૂકી દઈએ આપણે ક્યુ ફોર। ઓકે, ચલો હવે આ બધા જ વિદ્યુત ભારો દ્વારા કોઈ એક સંદર્ભ વિદ્યુત ભાર લઈ લઈએ આપણે। આજે છે આપણો વિદ્યુત ભાર એ કયો વિદ્યુત ભાર છે આને આપણે શું કરી દઈએ? સંદર્ભ તરીકે ધારી લઈએ। ઓકે, સંદર્ભ તરીકે કોને ધારી લઈએ? ક્યુ વિદ્યુત ભાર જે છે તેને। ઓકે, ચાલો તો હવે ટોટલ બળ જે છે લાગે છે, ઓકે, શું લાગે છે? કુલ બળ જે છે એ લાગે છે આ બધા જ વિદ્યુત ભારો દ્વારા ત્યાં બળ લાગશે, કેમ કે કુલંબે કીધેલું જ હતું કે દરેકે દરેક વિદ્યુત ભાર, દરેકે દરેક વિદ્યુત ભારિત પદાર્થ બીજા વિદ્યુત ભારિત પદાર્થ પર વિદ્યુતીય બળ લગાવે। ઓકે, ચલો તો પહેલા વિદ્યુત ભાર દ્વારા ક્યુ પર લાગતું જે બળ છે તે આપણને મળશે। ઓકે, હવે આ સંદર્ભ વર્ડો અહીંયાથી કાઢી નાખું છું, કેમ કે આપણે બળ જે છે એ દર્શાવવાના છે એટલા માટે। ઓકે, તો પહેલા વિદ્યુત ભારના કારણે આજે ક્યુ વિદ્યુત ભાર છે એના પર લાગતું બળ જે છે એ આ દિશામાં કઈ હશે? ચલો જેને હું એફ વન વડે દર્શાવું છું, ઓકે, સદિશ એફ વન। એવી રીતે ક્યુ ટુ વિદ્યુત ભાર છે એના દ્વારા લાગતું જે બળ છે એ આ દિશામાં કઈ હશે? જેને હું દર્શાવું છું સદિશ એફ ટુ વડે। ક્યુ થ્રી વડે લાગતું બળ જે છે એ આ દિશામાં કઈ હશે? ચલો જેને મેં અહીંયા દર્શાવેલું છે એફ થ્રી વડે। એવી જ રીતે ક્યુ ફોર વડે લાગતું જે બળ છે એ આ દિશા તરફ હશે ક્યાંય? ઓકે, તો આ જે બળ છે એને મેં દર્શાવી દીધેલું છે એફ ફોર વડે। તો આ જે ક્યુ વિદ્યુત ભાર છે કે જેને આપણે પરીક્ષણ વિદ્યુત ભાર અથવા તો સંદર્ભ વિદ્યુત ભાર કીધેલું હતું, તો એના પર જે છે આ બીજા બધા જ વિદ્યુત ભારો દ્વારા લાગતું જે બળ છે તે બળ આપણને આવું કઈ મળે છે? તો સર આ તો બળના ચાર જે છે એ જુદા જુદા આપણને તો સૂત્ર મળ્યા। યસ, કેટલા સૂત્ર આપણને જે છે મળેલા છે? બળના જુદા જુદા ચાર જે છે એ સૂત્રો અહીંયા આપણને મળેલા છે। તો ચલો ગણતરી કરતા જઈએ કે ભાઈ એફ વન એફ ટુ એફ થ્રી એફ ફોર ની કિંમતો જે છે એ શું થશે? તે એક્સ અક્ષને લંબાવી પડશે, કેમ કે વિદ્યુત ભારો આપણે ભાગ લઈ લીધેલા છે। ચલો તો આ એક્સ અક્ષ આવી ગયો આખું તંત્ર અંદર,
तो पहला विद्युत भार द्वारा हवे आपणे शुं लखवानुं छे क्यू विद्युत भार पर क्यू वन क्यू टू क्यू थ्री अने क्यू फोर वडे लागता बळो जे छे एनी वात करीए तो अनुक्रमे कूलम्बना नियम परथी શું મેળવી શકીએ આપણે ભાઈ કુલમના નિયમ પરથી લાગતું બળ એફ વન બરાબર કે ક્યુ વન ઇન્ટુ ક્યુ ડિવાઇડેડ બાય શું લખાય આર વન થી ક્યુ સુધીનો જે સ્થાનનો સદિશ છે તે શું લખાશે આર વન થી ક્યુ સુધીનો જે સ્થાનનો સદિશ છે તે ઓકે તે સ્થાન સદિશ જે છે એ હવે સ્થાન સદિશના સ્વરૂપમાં જો આપણે આને લખવું હોય તો સ્થાન સદિશના સ્વરૂપમાં શું લખાશે તો કે આર કેરેટ ની આપણે વાત કરીએ છીએ ઓકે કે ભાઈ એકમ વર્તુળ સોરી એકમ સદિશના સ્વરૂપમાં કઈ રીતે લખાશે એક કામ કરીએ હજુ તમને આ જે વસ્તુ છે એ થોડી કન્જસ્ટેડ લાગે છે એને હજુ સિમ્પલ વેમાં આપણે કન્વર્ટ કરીએ આ જે છે એને લખી દઈએ ક્યુ ફાઈ અને ગેલામો વિદ્યુતભાર કહી દઈએ આને જે છે એ પાંચમા નંબરનો વિદ્યુતભાર કહી દઈએ ઓકે તો આ આપણો પાંચમા નંબરનો જે છે એ વિદ્યુતભાર છે ઓકે તો પાંચ નંબરનો જે વિદ્યુતભાર છે એના દ્વારા જે બળ લાગે છે તે કેટલું હશે તે બળ વિશેની હવે આપણે અહીંયા વાત કરીએ ઓકે ચલો તો એ બળ વિશે રિલેટેડ આપણે હવે વાત કરીએ તો આ બધા જ વિદ્યુતભારો દ્વારા ક્યુ ફાઈ પર લાગતું બળ એટલે કે કોના દ્વારા કોના પર લાગે છે હવે જેના પર લાગતું હશે તે ક્યાં લખાય આગળ અને જેના દ્વારા અથવા તો જેના વડે લાગતું હોય તે ક્યાં લખાય પાછળ તો શું લખાશે તો કે ભાઈ પાંચમા વિદ્યુત ભાર પર પહેલા દ્વારા લાગતું બળ એવી જ રીતે પાંચમા વિદ્યુત ભાર પર બીજા દ્વારા લાગતું બળ પાંચમા વિદ્યુત ભાર પર ત્રીજા દ્વારા લાગતું બળ અને પાંચમા વિદ્યુત ભાર પર ચોથા જે છે એના દ્વારા લાગતું બળ જે છે તે આપણને મળતા રહેશે ઓકે ચલો તો એ કેટલું હશે કે ક્યુ વન ક્યુ ફાઈવ સદિશ જે છે એની હવે વાત કરીએ કે ભાઈ ક્યાં સુધીની વાત કરીએ છીએ તો કે અંતિમ જે વિદ્યુત ભાર છે એ કયો છે પાંચ નંબરનો વિદ્યુત ભાર ત્યાં સુધીનો આપણે બળની વાત કરીએ છીએ ઓકે હવે તમે બળમાં જે નોટેશન લો છો એ જ નોટેશન સેમ ટુ સેમ જે છે એ અહીંયા આપણને મળે જે આપણે આગળ કુલમના નિયમમાં પણ જોઈ ગયા હતા તો આ શું થશે તો આર સ્ક્વેર ફાઈવ વન ઇન્ટુ આર કેરેટ ફાઈવ વન ઓકે સેમ એ રીતે અહીંયા આપણને બધા જ બળો મળશે કે Q2 નોટ Q1 કેમ કે હવે 2 દ્વારા 5 પર લાગે છે ને Q2 Q5 R5 2 સ્ક્વેર ઇન્ટુ R કેરેટ 5 2 થશે ઓકે સેમ એવી રીતે જે ત્રીજો વિદ્યુતભાર છે એના દ્વારા પાંચમા પર લાગતું બળ આપણને મળશે ચોથો વિદ્યુતભાર જે છે એના દ્વારા પણ આપણને પાંચમા વિદ્યુતભાર પર લાગતું જે બળ છે તે આપણને મળતું રહેશે ચલો તો એ બળ જે છે એ મૂકીએ અને જોઈએ શું આપણો આન્સર આવે છે તો આજે આવશે તે કે ક્યુ થ્રી ક્યુ ફાઈવ પાંચમા દ્વારા લાગતું બળ આર ફાઈવ થ્રી સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ ફાઈવ થ્રી અને લાસ્ટ જે ફોર્સ કે ક્યુ ફોર ક્યુ ફાઈવ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર ફાઈવ ફોર આર કેરેટ ફાઈવ ઓકે તો આવા ચાર જે છે એ જુદા જુદા બળો આપણને મળે છે હવે કુલ બળની આપણે વાત કરીએ તો કુલ બળ જે છે એ સંપાતપણાના નિયમ પરથી મળે ઓકે વોટ ઇઝ સુપર પોઝિશન પ્રિન્સિપલ હવે સંપાતપણાનો નિયમ એટલે કે સુપર પોઝિશન પ્રિન્સિપલ તો હવે આપણી માટે જાણવું એ રહ્યું કે ભાઈ સુપર પોઝિશન પ્રિન્સિપલ હકીકતમાં છે શું સુપર પોઝિશન પ્રિન્સિપલ સંપાતપણાનો નિયમ હકીકત શું છે તો ચલો હવે પાંચમા વિદ્યુત ભાર પર ટોટલ ચાર બળ લાગે પાંચમા વિદ્યુત ભાર પર લાગતા જે ટોટલ બળો છે કુલ બળો કેટલા છે ચાર તો પાંચમા વિદ્યુત ભાર પર લાગતું કુલ બળ એફ ફાઈવ બરાબર શું થાય એફ ફાઈવ વન પ્લસ એફ ફાઈવ ટુ પ્લસ એફ ફાઈવ થ્રી પ્લસ એફ ફાઈવ ફોર તો આ ચાર જે છે એ બળોના સદિશ સરવાળો કરો એટલું તમને કુલ બળ જે છે તે પાંચમા નંબરનો જે વિદ્યુત ભાર છે તે વિદ્યુત ભાર ઉપર લાગતું આપણને મળે છે ઓકે
तो पांचवा नंबर ना विद्युत भार ऊपर आटलो आपने कुल बल जे छे ए मळे छे अने जेना आधारे हवे जे छे ए आपणे संपातपणा नो नियम बहु इजीली रीते आपणे एने दर्शावी शकीए छीए। कई रीते? तो दीकराओ बस आजे मैं अहींया लखेलुं छे आ सूत्र एटले तमारो संपातपणा नो नियम। एफ फाइव शुं छे? कोई विद्युत भार पर लागतुं कुल बल। અને એ કયું બળ છે? કુલંબીય બળ। તો અહીંયા ચલો દર્શાવી દઈએ, આ તો પાંચમો વિદ્યુત ભાર છે એટલે આપણને ખબર છે ફાઈ, બાકી એના સિવાય ગમે તે વિદ્યુત ભાર હોય તો શું છે? કે કોઈ પણ વિદ્યુત ભાર પર લાગતું કુલ બળ, આ શું છે? કોઈ પણ વિદ્યુત ભાર છે તો કોઈ પણ વિદ્યુત ભાર ઉપર લાગતું જે કુલ બળ છે તે કેટલું છે? તો કે એ કુલ બળ જે છે એ F5 જેટલું છે। ઓકે ચાલો, તો કુલ બળ આટલું કઈ લાગે છે અને F1 F1 F2 F2 F3 F4 બધા શું છે? આ વિદ્યુત ભાર પર આ બધા જ વિદ્યુત ભારો વડે લાગતું બળ છે। ઓકે તો સંપાતપણાનો નિયમ આ જ છે, આ જે તમારું મેથેમેટિકલ સ્ટેપ લખ્યું એ સંપાતપણાનો નિયમ। અને એવો કહે છે નિયમ કે કોઈ પણ વિદ્યુત ભાર ઉપર લાગતું કુલ કુલંબીય બળ શું કહેવાશે? કોઈ પણ વિદ્યુત ભાર ઉપર લાગતું કુલ કુલંબીય બળ તે વિદ્યુત ભાર પર બીજા વિદ્યુત ભારો દ્વારા લાગતા કુલંબીય બળ નો સદિશ સરવાળા જેટલું હોય છે। બોલો યાદ રહેશે શું છે સંપાતપણાનો નિયમ? તો કોઈ વિદ્યુત ભાર પર લાગતું કુલ કુલંબીય બળ તે વિદ્યુત ભાર પર બીજા દરેક વિદ્યુત ભાર દ્વારા લાગતા બળના સદિશ એનો સરવાળો છે। શું છે? લાગતા બળોનો સદિશ સરવાળો। કેમ કે આપણને ખબર જ છે કે ભાઈ કોઈ પણ વિદ્યુત ભાર હોય અથવા તો વિદ્યુત ભારની જગ્યાએ તમે કોઈ પણ દ્રવ્ય કોઈ પણ તંત્ર લઈ લો। આગળ તમે 11માં ધોરણમાં પણ ભણી ચૂકેલા હતા કે આપણી પાસે કોઈ તંત્ર હોય કોઈ એક બોડી હોય એના પર જુદા જુદા ઘણા બધા પ્રકારના જે છે એ બળો ઉદ્ભવતા હોય તો ત્યારે આપણે લાગતું જે કુલ બળ છે એ કઈ રીતે મેળવતા હતા? તો ત્યારે લાગતું જે કુલ બળ છે તે કુલ બળ આપણે મેળવતા હતા કે એના પર બીજા જેટલા બળો લાગે છે બધા જ બળોનો આપણે કરતા હતા સદિશ સરવાળો। ચેપ્ટર નંબર 5 ન્યૂટનની ગતિના નિયમો યાદ કરો જેમાં આ વસ્તુ આપણે લખેલી હતી। ઓકે તો આજે વાત થઈ ને એ આપણી સાની વાત થઈ કે ભાઈ આ નોર્મલી જે છે એ આવો આપણને સંપાતપણાનો નિયમ મળશે। યસ બેટા, સંપાતપણાનો નિયમ જે છે એ આપણને આવો કંઈક મળશે। હવે આને થોડુંક આગળ લઈ જઈએ અને તેના વ્યાપક સ્વરૂપમાં છેલ્લે લખી દઈએ। ઓકે ચલો, તો લાગતું જે કુલ બળ છે જેને કહી દઈએ છીએ આપણે એફ ફાઈવ। ઓકે શું કહીએ છીએ? એફ ફાઈવ। તો કરીએ આ બધા જ બળો જેટલા પણ બળો છે તે બધા જ બળોનો શું કરી દઈએ? સરવાળો કરી દઈએ એટલે કંઈક ને કંઈક આપણને જવાબ મળશે। ચલો હવે બધામાંથી જે કોમન આવતો હોય ને કોમન લઈ લો। જો કે ચારે માંથી કોમન, ક્યુ ફાઈવ બધામાંથી કોમન। ચલો તો કે અને ક્યુ ફાઈવ બધામાંથી કોમન, તો પહેલામાં બાકી બચે છે આર વન અપોન આર ફાઈવ વન સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ ફાઈવ વન, ઓકે પ્લસ બીજામાં ક્યુ આર કેરેટ ફાઈવ ટુ ડિવાઇડેડ બાય આર ફાઈવ ટુ સ્ક્વેર પ્લસ ક્યુ થ્રી ડિવાઇડેડ બાય આઈ ફાઈવ થ્રી સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ ફાઈવ થ્રી પ્લસ ક્યુ ફોર ઇન્ટુ આર કેરેટ ફાઈવ ફોર ડિવાઇડેડ બાય આર ફાઈવ ફોર સ્ક્વેર। તો આટલી જે વેલ્યુ છે તે આપણને કુલ મળે છે। ઓકે તો આ થઈ ગયું આપણું ફાઇનલ સૂત્ર। હવે સર આ તો પાંચ વિદ્યુત ભારો છે એટલે એના દ્વારા લાગતું જે સૂત્ર છે એ આપણને આવું મળ્યું। હવે સર એવું ન હોય તો એના કરતા વધારે વિદ્યુત ભારો હશે તો શું કરું? હવે આ જે વસ્તુ છે એને તમારે હજુ આને શોર્ટ ફોર્મેટમાં લખવી હોય તો શોર્ટ ફોર્મેટમાં તમે કઈ રીતે લખી શકો? આને તો કે આને જો હજુ શોર્ટ ફોર્મેટમાં લખવી હોય તો આપણી પાસે વિદ્યુત ભારો ક્યાંથી ક્યાં સુધી છે? વન થી લઈને ફાઈવ સુધી છે। તો આને આપણે સરવાળા સ્વરૂપે લખવું હોય તો કઈ રીતે લખાય? તો સદિશ એફ ફાઈવ બરાબર કે કોમન, ઓકે ક્યુ ફાઈવ કોમન, તો સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ વન ટુ n, સોરી i ઇઝ ઇક્વલ ટુ વન ટુ ફાઈવ, શું લખાશે? i ઇઝ ઇક્વલ ટુ વન ટુ ફાઈવ, પણ જ્યાં તમારે i ડઝ નોટ ઇક્વલ ટુ ફાઈવ
તમારે આઈ ની વેલ્યુ જે છે એ 5 લેવાની નથી કેમ કેમ કે 5 ને ઓલરેડી બાર લઈ લીધેલો છે આપણે ઓકે જેના પર જે કુલ બળ લાગે છે તે કુલ બળ ને તો આપણે શું કરી દીધેલું છે ઓલરેડી એને આપણે બાર રાખી દીધેલું જ છે તો એ વસ્તુ આપણે લખવાની નથી ઓકે ચલો તો અંદર શું બાકી બચશે તો સર અંદર બાકી બચ્યું બધા વિદ્યુત ભારોનો સરવાળો સરવાળા માટે સિગ્મા લખાય ઓકે અને 1 2 3 4 5 માટે આઈ દર્શાવેલું છે તો QI એટલે QI નો સરવાળો આવી ગયો નીચે આવ્યું સર R5 તો એમ નેમ રહેશે 1 2 3 4 બદલાય છે એટલે R5 આવ્યો એનો સ્ક્વેર થઈ ગયો પ્લસ સોરી પ્લસ નહીં ઇનટુ R^5i ઓકે આવું જે છે એ આપણને ફાઇનલ ફોર્મ્યુલા મળે હવે જો આ જ વસ્તુ તમે સદિશ આર કેરેટ જે છે એકમ સદિશ જે છે એને હજુ તમે સદિશના સ્વરૂપમાં ફેરવો તો આ સૂત્ર હજુ તમારું ફરે અને સૂત્ર તમારું આવું કઈ બને કે Q5 સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ 5 વેર આઈ ડઝ નોટ ઇક્વલ ટુ 5 QI ના છેદમાં R^5i ઇનટુ R5 માઇનસ RI થશે કે રોંગ લખેલું છે મેં R5 માઇનસ RI થશે કે રોંગ છે તો કે યસ થશે ઓકે તો આવો આપણો ફાઇનલ કોઈ આન્સર મળે અને જો આને તમારે હજુ આગળ જે છે એ હજુ વ્યાપક સ્વરૂપમાં લખવું હોય તો 5 જે છે એને જેના સ્વરૂપમાં લખી દો એટલે આ જે વસ્તુ છે આઈ જેના સ્વરૂપમાં તમારે લખવી હોય તો આઈ જેના સ્વરૂપમાં શું લખાય તો લાગતું છે કુલ બળ છે F ઓકે અને સાના સ્વરૂપમાં આપણે લખવું છે આઈ જેના સ્વરૂપમાં ઓકે તો લાગતું જે કુલ બળ છે ઓકે તો તે કુલ બળ વિશે અહીંયા તમે જે છે ઇઝીલી લખી શકો છો ઓકે તો એક કામ કરીએ એ નથી લખતા એ રવા દઈએ કેમ કે એ વસ્તુ આપણા માટે કોઈ ઇમ્પોર્ટન્ટ નથી આપણે ક્યાંય આવા સૂત્રો તો યુઝ કરવાના જ નથી આપણે સંપાતપણાના નિયમ પરથી જોઈશું કિંમતો મૂકશું અને કિંમતો લાવીને ડાયરેક્ટ સીધા એમાં મૂકી દઈશું આપણા જે આપણને કિંમતો આપેલી હોય છે તે ઓકે તો પહેલા આપણે સૂત્ર લાવી દઈશું બધાના આ રીતે અને સૂત્ર પરથી કિંમતો લાવીને ડાયરેક્ટ એનો સદિશ સરવાળો કરીશું એક્સ અક્ષની દિશામાં બધા બળો એક સાથે ભેગા વાય એક્સ વાળા વાય સાથે ભેગા ઝેડ એક્સ વાળા ઝેડ સાથે ભેગા અને જે મળશે તે આપણને ફાઇનલ આન્સર મળશે તો આ જે છે એ આપણો અહીંયા સંપાતપણાનો જે નિયમ છે દીકરાઓ તે સંપાતપણાના નિયમની જે થિયરી છે એ થિયરી અહીંયા થાય છે પૂરી ઓકે ચલો હવે બીજું એક કામ કરીએ કે આ જે સંપાતપણાની થિયરી આપણે લખેલી છે અથવા તો સંપાતપણાની થિયરી અત્યારે આપણે જે ભણેલા છીએ તે સંપાતપણાની થિયરીને અનુલક્ષીને અમુક જે છે એવા ક્વેશ્ચન્સ આવે છે કે જે મેં તમને આગળ કુલમના નિયમ માટે એ કીધેલા હતા જે એના સ્પેશિયલ કિસ્સા વિશિષ્ટ જે કિસ્સાઓ છે એના સ્વરૂપમાં આપણે વાત કરેલી હતી ત્યારે એ જે વસ્તુ છે એનું આપણે ડિસ્કશન કરેલું હતું વિશિષ્ટ કિસ્સાવાળું કે ભાઈ Q1 Q2 વિદ્યુત ભાર છે એને તમે અડધો કરતા હતા પછી અંતર તમે અડધું કરતા હતા ત્યારે શું થશે એ બધી વિષયની વાત અહીંયા આપણે કરેલી હતી તો બસ એવી જ રીતે સ્પેશિયલ કેસીસ જેવું તમે અહીંયા લઈ શકો છો સંપાતપણાના સિદ્ધાંત માટે ઓકે સાના માટે સંપાતપણાના સિદ્ધાંત માટે હવે જો સામાન્ય એક કિસ્સો લઈ લઈએ કે ધારો કે આપણી પાસે અહીંયા એક બળનો સદિશ છે અને આ એક બળ સદિશ છે આને કહી દઈએ સદિશ F1 અને આને કહી દઈએ સદિશ F2 ધારી લઈએ કે બંને બળોના મૂલ્ય સમાન છે અને બંને બળો વચ્ચેનો ખૂણો કેટલો છે થીટા છે હવે જો આ બે તો શું છે સદિશ છે F1 અને F2 હવે બે સદિશોનો ઉપયોગ કરીને તમારે રિઝલ્ટન્ટ લાવવું છે શું લાવવું છે રિઝલ્ટન્ટ રિઝલ્ટન્ટ એટલે કે પરિણામી તો બે સદિશોનો ઉપયોગ કરીને પરિણામી સદિશ કઈ રીતે મેળવી શકાય એ યાદ કરો તે હું પાણી પી લઉં ચલો તો બે સદિશો જે છે એ સદિશો દ્વારા આપણે ત્રીજો જે છે એ સદિશનો જવાબ લાવવો છે કે જેને આપણે આપણી ભાષામાં આપણે એને શું કહીએ છીએ આપણો પરિણામી સદિશ તો એ પરિણામી સદિશનું મૂલ્ય કેટલું થશે તો એ આપણને બે સદિશોનો પરિણામી સદિશ ઓકે ચલો હું અહીંયા લખું છું કે ભાઈ બે સદિશોનો જે પરિણામી સદિશ છે એ તમને મળે છે તમારા 11મા ધોરણના ચોથા ચેપ્ટર પરથી
जेने तमे लोकोए कीधेलू हतु समांतर बाजु चतुष्कोण नो नियम याद आवे छे। जे नियम कहे तो आपणी पासे के भाई आर बराबर अंडर रूट जो सदिश ए होय एक अने बीजो बी होय तो ए स्क्वेर प्लस बी स्क्वेर प्लस टू ए बी कॉस थीटा શું હતું એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ થીટા ઓકે તો ચલો આવી જે વેલ્યુ છે એ આપણને મળે છે ઓકે અને હવે આના રિલેટેડ આપણે જુદા જુદા કિસ્સાઓ જોઈશું જે કિસ્સાઓ હવે અહીંયા એક વસ્તુ તમને જો ખ્યાલ આવી ગયો ભાઈ મેં એવી કન્ડિશન લીધી કે બંને બળોના મૂલ્યો સમાન લઈ લીધા શું કરી દીધું છે મેં બંને બળોના મૂલ્યો સમાન લઈ લીધેલા છે આ વિશિષ્ટ કિસ્સો હું તમને એટલે કહું છું દીકરાઓ કે આ જે કિસ્સાઓ છે એને રિલેટેડ ક્વેશ્ચન જે છે તે ગુજકેટ એક્ઝામમાં બોર્ડ એક્ઝામમાં પૂછાય છે એટલા માટે ઓકે અને ઇવન ક્યારેક મેબી એવું પણ બની શકે કે ભાઈ તમને આ જ વસ્તુ જે છે એ મૂકી દે તમારી નીટની એક્ઝામમાં પણ એટલા માટે આપણે એને શું કરીએ છીએ કે ભાઈ વિશિષ્ટ કિસ્સાઓ જે છે કઈ નહીં ચર્ચી દઈએ વિશિષ્ટ કિસ્સાઓ એમાં ક્યાં આપણો કઈ એક પણ રૂપિયો વધારાનો ખર્ચાવાનો છે ચલો તો બે બળો આપણે અહીંયા લઈ લીધેલા છે ઓકે અને એ અને બી ની જગ્યા પર તમે અહીંયા એ વેલ્યુ મૂકો તો ચાલે ચલો હું અહીંયા દર્શાવી દઉં એક આ એ છે અને આ બી છે તો પહેલો વિશિષ્ટ કિસ્સો આપણે એવો લઈએ કે ભાઈ બંને સદિશો છે એ સદિશ એ અને સદિશ બી બંને સમાંતર સદિશ છે કેવા સદિશ છે આ જે નિશાની છે આ નિશાનીને શું વંચાય આ નિશાની જે છે એને વંચાય સમાંતર હવે સમાંતર સદિશ હોય ત્યારે બંને વચ્ચે બનતો જે ખૂણો છે એ કેટલા ડિગ્રીનો હોય ઝીરો ડિગ્રીનો હોય તો કોસ ઝીરો ની કિંમત કેટલી થઈ જાય કોસ ઝીરો ની કિંમત થાય એક અને હવે જો તમે બધી કિંમતો આમાં મૂકો તો તમારો જે પરિણામી બળનો જે સદિશ મળશે આપણે શું જોઈએ છે રિઝલ્ટન્ટ વેક્ટર તો એ રિઝલ્ટન્ટ વેક્ટર જે આપણે પરિણામી બળ જોઈએ છે શું જોઈએ છે પરિણામી બળ તો પરિણામી બળ જે છે એ આપણને કેટલું મળશે તેના વિશેની વાત કરીએ તો પરિણામી બળનો જે આપણને સદિશ મળશે તે શું મળશે તો કે સર પરિણામી બળ F બરાબર અથવા તો F ડેશ કહી દઈએ ચલો F પ્રાઇમ કહી દઈએ અને કેમ કે બળ માટે આપણે ઓલરેડી જે છે કે F સંજ્ઞા યુઝ કરી દીધેલી છે તો આ જે વસ્તુ છે ને એને કહી દઈએ F પ્રાઇમ ઓકે F પ્રાઇમ એટલે કે F ડેશ તો F ડેશ બરાબર શું થાય તો વર્ગમૂળમાં એ નો વર્ગ એ શું છે એફ તો એફ નો વર્ગ ફરી પાછો બી એટલે એફ નો વર્ગ પછી અહીંયા ટુ એફ ઇન્ટુ એફ ઇન્ટુ આવતું હતું કોસ થીટા થીટા ની વેલ્યુ ઝીરો તો કોસ ઝીરો વન એટલે એ ગયું તો અંડર રૂટ અહીંયા બાકી બચ્યું એફ સ્ક્વેર ટુ એફ સ્ક્વેર પ્લસ અહીંયા પણ ફરી પાછું બાકી બચ્યું ટુ એફ સ્ક્વેર તો કેટલું આવ્યું ફોર એફ સ્ક્વેર ક્યાં વર્ગમૂળમાં તો કેટલું આવશે ફોર એફ સોરી વર્ગમૂળમાંથી એને તમે બહાર કાઢશો એટલે કેટલું થઈ જશે તો કે વર્ગમૂળ જે છે એ વર્ગમૂળમાંથી તમે બહાર કાઢશો એટલે જે બળ મળશે એ કેટલું મળશે ટુ એફ ઓકે તો આ ફર્સ્ટ કિસ્સો કે જયારે બે સદિશો બંને એકબીજાને કેવા હોય સમાંતર હોય બે બળ સદિશો છે જયારે એ બે બળ સદિશો એકબીજાને સમાંતર હશે ત્યારે જવાબ આવ્યો ટુ એફ હવે વાત કરીએ કે ભાઈ પ્રતિ સમાંતર હોય તો કેટલા આવે સમાંતર હતા તો ટુ એફ આવી ગયું ને તો પહેલું જે છે બીજું જે છે એ લઈએ કે એ અને બી જે છે એ બંને કેવા છે પ્રતિ સમાંતર પ્રતિ સમાંતર એટલે કે થીટાની વેલ્યુ કેટલી બને એકસો ને એસી ડિગ્રી તો કોસ એકસો એસી ની કિંમત કેટલી થાય માઇનસ વન તો એફ ડેશ ની વેલ્યુ કેટલી મળશે વર્ગમૂળમાં આ બંનેનો હવે ડાયરેક્ટ જ સરવાળો લખી દઉં છું ઓકે એફ સ્ક્વેર એટલે ટુ એફ સ્ક્વેર તો ટુ એફ સ્ક્વેર પ્લસ ટુ એફ સ્ક્વેર આ પણ બે એફ એફ જ છે એટલે એ જ થઈ જવાના ઇન્ટુ કોસ થીટા ની વેલ્યુ જે છે એ કેટલી છે માઇનસ વન તો એ અહીંયા મૂકીએ તો સર આ પ્લસ માઇનસ માઇનસ ને આ પ્લસ તો આ તો સર જવાબ આવ્યો ઝીરો કેટલો આવ્યો ઝીરો ન્યૂટન આ કેટલો આવ્યો ટુ એફ ન્યૂટન કે જયારે બંને સદિશો જે છે એના વચ્ચેનો ખૂણો ઝીરો ડિગ્રી હોય ત્યારે બળ મહત્તમ મળે છે બે ગણું બળ હોય અને જયારે બંને વચ્ચેનો ખૂણો જે છે એ એકસો એસી ડિગ્રી હોય એટલે કે પ્રતિ સમાંતર હોય ત્યારે કેટલું મળે ઝીરો ચલો શું થશે નેવું હશે તો એના વિશેની વાત કરીએ
तो के त्रीजी कंडीशन जे छे ए धारी लईए के ए अने बी बने परस्पर एक बीजा ने केवा छे लंब छे। ओके शू छे लंब आ निशानी शू दर्शावे छे लंब जे छे उ दर्शावे छे। तो लंब होय तो थीटा केटला डिग्री नो थाय 90 डिग्री नो अने कॉस 90 नी किंमत केटली थई जाय 0। तो एफ डेश बराबर शू थाय वर्गमूल नी अंदर 2f स्क्वायर प्लस 2f स्क्वायर इनटू 0 એટલે આ સ્ટેપ તો જતો રહ્યો। તો ખાલી f ડેશ બરાબર વૈચું અંદર રૂટ 2f સ્ક્વેર બહાર કાઢો તો રૂટ 2f કે જ્યારે બંને પરસ્પર એકબીજાને લંબ હશે ત્યારે જે બળ મળશે એ કેટલું મળશે આપણને રૂટ 2f જેટલું મળશે। હવે જ્યારે આપણે હવે વાત કરીએ 90 ડિગ્રીની વાત થઈ ગઈ 30 ડિગ્રી માટે વાત કરીએ 60 ડિગ્રી માટે વાત કરીએ એના માટે કેટલું મળશે તે ઓકે चलो। तो फोर्थ क्वेश्चन की बात करी दीकरा आ बधुं जे हुं स्पेशल किस्साओ तमने कहूं छुं के नो डाउट आपणे थियरी रिलेटेड कॉन्सेप्ट मां अत्यारे साथे गणीए छे पण ए तमारा एमसीक्यू छे। ओके आवा एमसीक्यू तमने घणी जगह पूछाशे तमे कोई बुक जे छे ए तमे कोई भी बुक जे छे दीकराओ तमे सोल्व करता हशो तो ते बुक नी अंदर तमने आवा किस्साओ जे छे ए जोवा मळशे मळशे ने मळशे जेनी मारी गेरंटी। ओके तो त्यां तमने जे छे ए आवा जुदा जुदा विविध जे किस्साओ छे किस्साओ जोवा मळशे तो त्यां जोता जजो। ओके चलो हवे एवुं करी दईए के भाई सदीश ए अने सदीश बी वच्चेनो जे खूणो छे ए धारी लईए के थीटा जे छे ए 30 डिग्रीनो छे। थीटा केटला छे थीटा जे छे ए केटलो छे तो के थीटा जे छे ए 30 डिग्रीनो छे तो कॉस 30 डिग्रीनी किंमत केटली आवे तो कॉस 30 डिग्रीनी किंमत जे छे ते आवे रूट 3 बाय 2। ओके कॉस 30 डिग्री नी कीमत कितनी आवशे चलो लखी दईए अहींया भाई कॉस 30 नी वेल्यू आवशे रूट 3 बाय 2 केम के साइन 60 नी जे वेल्यू होय ए कॉस 30 ने थई जाय तो साइन नो टेबल बोलो तो 0 पर 0 पछी 1 बाय 2 1 बाय रूट 2 रूट 3 बाय 2 ने 1 एनाथी ऊंधू 1 रूट 3 बाय 2 1 बाय रूट 2 1 बाय 2 ने 0 तो शू आवशे रूट 3 बाय 2 30 डिग्री नी वेल्यू અને જે કિંમત તમે અહીંયા મૂકશો તો તમને f ડેશ ની વેલ્યુ મળશે અંડર રૂટ 2f સ્ક્વેર તો છે જ પ્લસ ફરી પાછું 2f સ્ક્વેર ઇનટુ રૂટ 3 બાય 2 તો આ જે છે એ કટ તો અંદર બાકી બચ્યું અંડર રૂટ 2f સ્ક્વેર પ્લસ રૂટ 3f સ્ક્વેર તો f સ્ક્વેર કોમન નીકળે બાકી 2 ને રૂટ 3 બંને કેવા રહી જાય અંદર ને અંદર જ રહી જાય तो तमारो एफ डेस नो जवाब आवे वर्गमूल नी अंदर 2 प्लस रूट 3 इनटू एफ आजे छे ए तमारो फाइनल आंसर बनशे वर्गमूल नी अंदर 2 प्लस रूट 3 इनटू एफ केम के वर्गमूल कैंसल थई छे એટલે અંડર રૂટ 2 प्लस रूट 3 જે છે તે બાકી બચે। ઓકે આવી રીતે તમે cos 60 ની વેલ્યુ પુટ કરીને મૂકી શકો कॉस 45 ની વેલ્યુ ને લઈને મૂકી શકો ગમે તે કિંમતો તમારે લઈને મૂકી હોય તે કોઈ ભી કિંમતો લઈને તમે જે છે એ મૂકી શકો છો। હા યસ બીજો એક વસ્તુ એ પણ લઈ શકીએ આપણે કે ભઈ 120 ડિગ્રી હશે તો ચલો હજુ એક અહીંયા વિશિષ્ટ કિસ્સો પાંચમા નંબરનો જોઈએ કે ભઈ થીટા ની વેલ્યુ 120 ડિગ્રી હશે તો શું થાય તો કે કોસ 120 ડિગ્રી ની વેલ્યુ આપણી પાસે નેચરલ કોસ નું ટેબલ નથી। ओके के जेना परथी आपणे 120 डिग्री नी किंमत ते कोसना टेबल परथी गणतरी करीने लखी दईए अथवा तो आपणे शोधीने लखी दईए तो एवुं तो छे नहीं तो हवे करशुं शुं तो ए नथी ने तो एक काम करी शके अहींया आपणे शुं करी शकीए के भाई आ जे छे एने फॉर्मेट चेन्ज करी शकीए सामा आने लई जईए साइनना फॉर्ममां तो आपणने एक वस्तु खबर छे के भाई कोस 90 प्लस 30 एटले 120 थाय અને કયું ચરણ આવી જાય બીજું ચરણ તો બીજા ચરણમાં કોસ વિધેય કેવું હોય માઇનસ હોય એકમ વર્તુળ યાદ કરો ઓલ એસ ટી સી યાદ આવે છે જો ના આવતું હોય તો ચલો હું અહીંયા જે છે એ તમને નોર્મલી એક ડ્રો કરી દઉં ખાલી ઓલ એસ ટી સી ઓકે અહીંયા શું આવશે અહીંયા જે છે એ આવશે 0 ડિગ્રી ઓકે અહીંયા શું આવશે 0 ડિગ્રી પણ આપણે એ નથી જોવાનું આપણે ખાલી ચરણ વિશેની જ વાત હતી બીજો ચરણ બીજા ચરણમાં સાઈન અને સાઈન નું ઇન્વર્સ એટલે કે કોસેક એ બંને પ્લસ રહે બાકીના કેવા થઈ જાય માઇનસ થઈ જાય। ઓકે તો કોસ નું રૂપાંતર સામાં થઈ જાય સાઈન માં તો માઇનસ તો એમને મેં જ જવાનું માઇનસ 30 ડિગ્રી
तो साइन की किमत के लिए छे 1/2 साइन 30 की किमत के लिए छे 1/2 ए किमत अहीं मुकसो એટલે તમને f ડેશ ની વેલ્યુ મળશે તો f ડેશ બરાબર અંડર રૂટ 2f સ્ક્વેર પ્લસ 2f સ્ક્વેર ઇનટુ માઈનસ 1/2 તો આ કટ તો અંડર રૂટ બાકી બચ્યું 2f સ્ક્વેર માઈનસ f સ્ક્વેર એટલે શું અંદર બાકી બચે f સ્ક્વેર સો f ડેશ ની વેલ્યુ જે છે એ કેટલી થઈ જાય f ઓકે f ડેશ ની જે વેલ્યુ છે તો f ડેશ ની વેલ્યુ કેટલી મળશે આપણને f જેટલી વેલ્યુ કઈ છે તે આપણને મળે જ્યારે cos ની કિંમત કેટલી હોય 120 ડિગ્રી હોય ત્યારે તો આ જે છે એ તમારા એક જ MCQ આ વાત કરીએ તો આપણો એક જ MCQ છે પણ મે બધા જ એ જે MCQ છે તે MCQ ને જુદા જુદા ઘણા બધા એંગલો જે છે તે એંગલો માં કમ્બાઈન કરીને આખો તમને દર્શાવીને અહીંયા બતાવીને આપેલો છે ઓકે तो ध्यान रखो आवा एमसीक्यू जे छे ए पण पूछाई सके छे ओके सो आ जे सेशन छे एमा अहीं सुधी राखी ओके चलो अने बाकी नो जे संपातपणानो नियम छे एने रिलेटेड जे क्वेश्चनो एने रिलेटेड जे दाखलाओ छे ते हमणा आज सेशन नो बीजो जे पार्ट आवशे ते पार्ट मां आपणे जोईए ओके आ सेशन नो फर्स्ट पार्ट जे छे एने अहीं करी दईए कम्प्लीट जे टोटली थियोरेटिकल पार्ट छे ओके सो बाय बाय डियर स्टूडेंट्स टेक केयर सी यू सून स्टे हेल्थी स्टे हैप्पी एंड ऑलवेज कीप स्माइलिंग बेटा बाय बाय टेक केयर मळीए चलो नेक्स्ट पार्ट मां